પરંપરા પ્રેમ સુરીશ્વરજી દાદા એક સાધુ દેખાતું વ્યક્તિત્વ સલામ કરવાનું મન થાય જન્મ્યા જે પિંડવાડે વિશ્વના એક ખૂણે પણ વિશ્વને અજવાડ્યું જેમના શિષ્યના ગણે ચિમનલાલ કે લાલને દેખો કર દિયા કમાલ કરની સે અપની દીપાયા શાસન કા યે ભાલ ભૂરી બાઈ કી કુકો દિયા કાંતિને નયા ઉજાલા ભાનુ બનકર ભુવન મેં પ્રગટાઈ સાધના કી દીપમાલા ભાનુ બનકર ભુવન મેં પ્રગટાઈ સાધના કી દીપમાલા અને હવે આવે છે ગચ્છ નાયક આચાર્ય ભગવંત જય ઘોષ સુરીશ્વરજી મહારાજા વિક્રમ સંવત 2019નું એ વર્ષ રાજસ્થાનના દિયાણા ગામની અંદર દેવી સંકેતને અનુસરતા ત્રણ મહાપુરુષોએ અઠમ તપની આરાધના કરી આંબલીના રસથી એ અઠમ તપનું પારણું સંપન્ન થયું અને દેવી સહાયથી એ ત્રણ મુનિ ભગવંતોના હાથે જે ભવ્ય નવ્ય અને દિવ્ય સર્જન થયું એમાંના એક મુનિ ભગવંત એટલે વર્તમાન ગચ્છનાયક આચાર્ય ભગવંત શ્રીમદ વિજય જય ઘોષ સુરીશ્વરજી મહારાજા શું કમાલ કરી છે એક બાજુ જીન શાસનના શ્રમણ યોગોની આરાધના કરવાની સમુદાયની જવાબદારીઓનું વહન કરવાનું સંઘ એકતાના શિલ્પી બનીને સંઘ એકતાના માર્ગે આગળ વધવાનું અને એ બધાની સાથે સાથે એમણે જે સર્જન કર્યું છે એમને સેલ્યુટ કરવાનું આપણને મન થાય એક જ દિવસમાં 500 શ્લોકની રચના કરી 56 ગાથા પ્રમાણ પુણ્ય પાપ અધ્યયનની રચના કરી 25 ગાથા પ્રમાણ મોક્ષ માર્ગ સાધના અધ્યયનની રચના કરી 62 ગાથા પ્રમાણ બ્રહ્મચર્ય અધ્યયનની રચના કરી 561 ગાથા પ્રમાણ મહાતપ વિભક્તિ અધ્યયનની રચના કરી 173 ગાથા પ્રમાણ વિનય અધ્યયનની રચના કરી 128 ગાથા પ્રમાણ વિવેક અધ્યયનની રચના કરી બ્રહ્મચર્ય અધ્યયન ઉપર આ મહાપુરુષે 5000 શ્લોક પ્રમાણ ટીકા રચી આચારાંગ સૂત્ર ઉપર 4000 શ્લોક પ્રમાણ ટીકા રચી અને કર્મ સાહિત્યના સૂત્રધાર બનીને 40000 શ્લોકની રચના આ મહાપુરુષે કરીને જીન શાસનને ભેટ ધરી ઉદય સ્વામિત્વ સત્તા સ્વામિત્વ સત્પદાદી પરુપણા આદિ અનેક ગ્રંથોની રચના કરવાની સાથે સાથે સમાધાન યાત્રા ભાગ 1 ભાગ 2 ભાગ 3 પરમની શોધમાં વૈરાગ્યની રસધાર ભાગ 1 ભાગ 2 ભાવનાનું ઉદ્યાન સાચો સુરવીર ભાગ 1 ભાગ 2 વંદના પાપ નિકંદના પાપ પડલ પરિહરો શ્રીકુલક સમુચ્ચય ગુરુવંદન પચખાણ ભાષ્યના રહસ્યો શાંતિના સોપાન સમુદાય દીપિકા આલોચના સ્થાન સંગ્રહ અને ન્યાય ભુવન ભાનુ જેવા ગ્રંથોની રચના આ મહાપુરુષના વરદ હસ્તે થઈ એમ કહેવાનું મન થાય સાહસ ઇન્સાન કી ભુજાઓ કી સબસે બડી તાકત હૈ વહ ગવાહ હૈ નદી નાલે પર્વત સબ આદમી કે દાસ હૈ દો બુંદો સે તપ્પા બન જાને વાલી યહ સ્યાહી નહીં આચાર્ય શ્રી કેશમ બુંદો સે રચા શ્રુત જ્ઞાન કા અનૂઠા ઇતિહાસ ભી હૈ આપે વાચરા ને બહારે ધર્મ ઘોષ મોહ ઉન્નતિ જગાડે જો સુતુ ભય બદ હોશ અને અંદર માં પ્રભુ ને પંપોષ સમસ્ત સમર સમુદાયો નું આ છે અણમોલ રત્ન કોષ તરવાની ને તારવાની જેનામાં છે ઘણી હોશ પૂરો ઉતરે જેને સજાવવા માટે સમૂળો શબ્દ કોષ એવા ગુરુવર શ્રીવર જય પામો વિજય પામો પ્રસાદી પતિ ભગવંત શ્રી જય ગો પ્રસાદી પતિ ભગવંત શ્રી જય ગો એમ થાય કેવું આશ્ચર્ય હશે કે જયારે પ્રવર્જિત થયા હશે ત્યારે દીક્ષાની નાની વિધિ સમક્ષ એમનું નામ મુનિ જય ઘોષ વિજયજી એવું નામકરણ કરતી વખતે ગુરુદેવે કેવો શક્તિપાત કર્યો હશે કે આ નામ આજે સર્વદા ને સર્વતા અધ્યાત્મના ક્ષેત્રોમાં સફળ અને સાર્થક પુરવાર થઈ રહ્યું છે તેવું શ્રીમદનું જીવન જોતા આપણને એમ લાગે કે મોહ સેના અને કર્મ સેના સામે પ્રત્યેક પરે જયોત્સવ ચાલી રહ્યો છે પ્રાવચનિક નામના પ્રથમ કક્ષાના પ્રભાવક બનીને પોતાની જ્ઞાન પ્રતિભા દ્વારા જીન શાસનનો વિજય ડંકો તેઓ સતત વગાડી રહ્યા છે 570 થી અધિક શ્રમણ ભગવંતોના સાર્થવા બનીને મેઘ ગંભીર જય વિનાદ તેઓ શ્રી કરી રહ્યા છે કર્મ સાહિત્યના સર્જનના સૂત્રધાર બનીને તે ક્ષેત્રમાં પણ તેઓ જય પામતા રહ્યા છે શ્રી સંઘની સમુદાયની તે શાસનની સમસ્યાઓમાં પોતાની ગરબી વિતાર્થતા દ્વારા સુયોગ્ય માર્ગ કાઢવા દ્વારા તે દિશામાં પણ જય પામી રહ્યા છે અને સેંકડો હજારો જિજ્ઞાસુઓના પ્રશ્નોના શાસ્ત્રોક્ત અને સચોટ સમાધાન આપવા માટેનું એક વિશ્વાસપાત્ર સુપ્રસિદ્ધ સરનામું એટલે પૂજ્ય શ્રી ગચ્છાધિપતિ ભગવાન જય ઘોષ વિજયજી મહારાજા સમાધાન દ્વારા પ્રશ્નોની દુનિયામાં પણ તેઓ જય પામી રહ્યા છે પહેલાના કાળમાં બાર્ટર સિસ્ટમ ચાલતી ઘઉં આપો ને ચોખા લઈ જાઓ બાજરી આપો ને મકાઈ લઈ જાઓ ગુરુદેવ પાસે સંતાપ લઈને જાઓ
તો તમે શાંતિ લઈને પરત ફરો, ગુરુદેવ પાસે સંકલ્પ લઈને જાઓ, સમાધિ લઈને પાછા ફરો, ગુરુદેવ પાસે સંદેહ લઈને જાઓ, સમાધાન લઈને પાછા ફરો, અને સંભ્રમ લઈને જાઓ, સદભાવ લઈને પાછા ફરો. આવું અજબ ગજબનું વ્યક્તિત્વ આપણી આંખોને આ નિહાળવા મળ્યું છે એ આપણા જીવનની પરમ ધન્યતા છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન જગ વૈરાગ થી મઘ મઘતા સૂર્ય જય ઘોષ છે મન ગમતા.